આજે આપણે દેશી ચણાનું શાક બનાવશું। તેના માટે આપણે એક વાટકો આપણે ચણા બાફીને લઈ લીધેલા છે, બે બટાકા આપણે બાફીને લીધેલા છે, ત્યાર પછી બે ડુંગળી બારીક કટિંગ કરીને લીધેલી છે, ટમેટા બે કટિંગ કરી લીધા છે, આદુ મરચાંની પેસ્ટ આપણે ખાંડીને તૈયાર કરેલી છે, એક ચમચી ચણાનો લોટ છે, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને કસ્તુરી મેથી, અને વઘાર કરવા માટે આપણે એક ચમચી જીરું અને સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન અને તમાલપત્ર લીધેલું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરીશું એમાં। સૌપ્રથમ આપણે એક પેન ગેસ ઉપર મૂકીશું, ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે એમાં બે પાવડા જેવું તેલ નાખીશું। તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું, ત્યાર પછી આપણે વઘાર કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરાનો વઘાર કરીશું। સારી રીતે સતલાઈ જાય એટલે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। તે સતલાઈ જાય એટલે આપણે બારીક કટેલી કટિંગ કરેલી ડુંગળી એડ કરીશું। હવે આ બધી વસ્તુ સારી રીતે આપણે સાત લઈ લઈશું। ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે। આપણી ડુંગળી હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે હવે બારીક સુધારેલા ટમેટા એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે એમાં થોડુંક મીઠું એડ કરી દઈશું એટલે કે ટમેટા જલ્દી આપણે ચડીએ। હવે આપણે એકાદ મિનિટ આપણે ઢાંકણ ઢાંકીને પેક કરી દઈશું જેથી આપણું ડુંગળી અને ટમેટા જલ્દી ચડી જાય। હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું, આપણે એ ગ્રેવી પાકી ગઈ છે। તો એમાં હવે આપણે ઘરના મસાલા એડ કરી દઈશું, અડધી ચમચી આપણે હળદર એડ કરીશું, એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, એક ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું। હવે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરીને હલાવી લેશું અને એકાદ મિનિટ જેવું આપણે ધીમા તાપે ચોડવશું જેથી કરીને આપણો ચણાનો લોટ શેકાઈ જાય સારી રીતે। હવે આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે તો આપણે હવે દેશી ચણા જે બાફીને તૈયાર રાખ્યા હતા એ એડ કરી દઈશું। ને એને સારી રીતે મિક્સ કરી લેશું। હવે ગ્રેવી માટે આપણે એક વાટકો જેવું પાણી એડ કરીશું આપણે। ત્યાર પછી આપણે જે બોઇલ કરેલા બટેકા હતા બાફેલા એ એડ કરી દઈશું। સ
सारी रीते आपणे मिक्स करी लेशुं हवे अने एक मिनिट के बे मिनिट माटे आपणे एने ढाकण ढाकीने धीमा तापे चढ़वा देशुं। हवे आपणुं शाक बनी गयुं छे तो आपणे ढाकण खोलीने चेक करी लेशुं। હવે એમાં આપણે એક ચમચી કસ્તુરી મેથી એડ કરી દઈશું। ધાણા જીરું પાવડર અને થોડોક ગરમ મસાલો આપણે એડ કરી દઈશું। અને એક ચમચી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। અને સારી રીતે મિક્સ કરી લેશું। આ આપણું ગ્રેવીવાળું દેશી કાળા ચણાનું શાક અને રસાવાળું શાક તૈયાર છે। આપ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે એક સર્વિંગ બાઉલમાં આપણે નીકાળી લઈશું શાકને। આ આપણું ચણાનું રસાવાળું શાક ગ્રેવીવાળું શાક તૈયાર છે। જો તમને અમારી ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એમને જરૂરથી જણાવો।